નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 હિન્દી, જેમાં પેપર સ્ટાઇલ મુજબ તૈયારી કરવાની છે. તો આપણે ત્રીજા પાઠનું રિવિઝન કરી લીધું હતું, તો હવે આપણે પહેલાં અને બીજા પાઠનું રિવિઝન કરીશું. તો બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાની એસએમ ખોલે અને જેમાં પહેલો અને બીજા પાઠનું આપણે રિવિઝન કરીશું. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો કે પેપર સ્ટાઇલ તમને બધાને મળી ગઈ હશે અને પેપર સ્ટાઇલ મુજબ આપણે અત્યારે તૈયારી કરીએ છીએ. હવે જોઈએ તો પહેલો પાઠ આપણો છે પત્ર એવમ ડાયરી. તો બધા જ વિદ્યાર્થી મિત્રે એસએમ ખોલી હશે. હવે આપણે પહેલા પાઠનું રિવિઝન કરીએ. હવે અહીંયા આપણે પહેલા પાઠનો પહેલો જ પ્રશ્ન આપણને આપેલો છે કે સહી વિકલ્પ ચૂનકાર લખીએ. તો પહેલો વિકલ્પ છે કે સંદેશ ભેજને કે આધુનિક સાધન કોણ સે હૈ, તો તેનો જવાબ છે ડાયરી દ્વારા. બીજો વિકલ્પ છે કે પત્રો દ્વારા હમ દૂસરો કો ક્યા પ્રેષિત કરતે હૈ, તો તેનો જવાબ છે વિચાર. ત્રીજું જોઈએ તો કે પત્ર મેં દિનાંક કિસ ઓર લિખા જાતા હૈ, બાઈ ઓર. ચોથું, પિતાજી કો પત્ર લિખતે સમય ઉનકા સંબોધન કિસ પ્રકાર કરેગે, તો તેનો જવાબ છે પૂજ્ય પિતાજી. પાંચમું, માન્યવર શબ્દ કિસ પત્ર કો લિખતે સમય સંબોધિત કિયા જાતા હૈ, તો તેનો જવાબ છે કે કાર્યાલય પત્ર પર. છઠ્ઠું, ડાયરી શબ્દ કોનસી ભાષા સે ઉદ્ભવિત હુઆ હૈ, તો કે આંગલ. એના પછી જોઈએ સાતમો વિકલ્પ, ડાયરી કો હિન્દી શબ્દો મેં ક્યાં કહેતે હૈ, તો તેનો જવાબ છે કે દૈનંદિની. બરાબર. આઠમું, જીવન મેં ઘટિત ઘટનાઓ કો જીવન મેં ઘટિત ઘટનાઓ કી જાણકારી કિસસે પ્રાપ્ત હોતી હૈ, તો તેનો જવાબ છે ડાયરી સે પ્રાપ્ત હોતી હૈ. નવમું, ડાયરી લેખન કરતે સમય હમે કિસસે બચના ચાહીએ, તો કે ઘટનાઓ કે બચના ચાહીએ. દસમું, આપકે ઘર ડાક દેને કોણ જાતા હૈ, જો કે નહીં પૂછે, તો ત્યાં લખી નાખજો કોણ જાતા હૈ, તો તેનો જવાબ છે પોસ્ટ માસ્તર. હવે એના પછીનો પ્રશ્ન છે કે નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર એક દો શબ્દ મેં લખીએ. તો પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે જન્મદિવસ કે અવસર પર ઉપસ્થિત રહેને કે લીએ મિત્ર કો કોણ સા પત્ર ભેજેગે, તો તેનો જવાબ છે કે જન્મદિન કે અવસર પર ઉપસ્થિત રહેને કે લીએ મિત્ર કો નિમંત્રણ પત્ર ભેજેગે. બીજો પ્રશ્ન છે કે પ્રવાસ મેં જાને કી અનુમતિ કે લીએ પિતા કો કોણ સા પત્ર ભેજેગે, તો તેનો જવાબ આવશે સેનો પત્ર આપણે લખીશું, તો કે અનુમતિ પત્ર એમને લખીશું. એના પછીનો ત્રીજો આપ્યો છે કે પુસ્તકે ભેજને કે લીએ પુસ્તક વિક્રેતા કો કોણ સા પત્ર ભેજેગે, તો કે વ્યવસાયિક પત્ર ભેજેગે. ચોથું છે કે ડાયરી કો પઢને સે કિસકી જાણકારી પ્રાપ્ત હોતી હૈ, તો તેનો જવાબ છે કે ડાયરી કો પઢને સે કિસી વ્યક્તિ કે જીવન મેં ઘટિત ઘટનાઓ ઓર કાર્યો કા તથ્યો કી જાણકારી પ્રાપ્ત હોતી હૈ. એના પછી આપણે જોઈએ તો પાંચમો પ્રશ્ન આપણને આપેલો છે કે ડાયરી લેખન મેં કિસકા ઉલ્લેખ આવશ્યક હૈ, તો તેનો જવાબ છે કે ડાયરી લેખન મેં સ્થાન તિથિ ઘટના યા તથ્ય કા સ્પષ્ટ રૂપ સે ઉલ્લેખ આવશ્યક હૈ. છઠ્ઠો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે ડાયરી જૈસે દસ્તાવેજ મેં કિસકી જાણકારી વ્યક્તિ કે શબ્દો મેં પ્રાપ્ત કી જા સકતી હૈ, તો તેનો જવાબ છે કે ડાયરી જૈસે દસ્તાવેજ મેં કિસી વ્યક્તિ કે જીવન મેં પિછલે અનુભવો તથા ઘટનાઓ કી જાણકારી વ્યક્તિ કે શબ્દો મેં પ્રાપ્ત હો જા સકતી હૈ. સાતમું જોઈએ તો કે પત્ર લેખન મેં કિન બાતો કા ધ્યાન રખના જરૂરી હોતા હૈ, તો તેનો જવાબ છે કે પત્ર લેખન મેં તિથિ પત્ર લેખુંનો વાલે વ્યક્તિ કે લિખે ગયે સંબોધન ઓર પત્ર હમ કિસ ઉદ્દેશ્ય કે લિખે જ રહે હૈ ઉસકે બારે મેં પૂરા વિવરણ લિખના ચાહીએ. હવે સમાનાર્થી શબ્દ આપણને પૂછેલા છે. સમાનાર્થી શબ્દ આપણને આપેલા છે, જેમાં પહેલો જોઈએ તો કે સાલગીરહ એટલે કે જન્મદિવસ.
विवश एटले के बेबश। एना पछी छे इकलौता एटले के एकला। अवकाश एटले के घूटी। मंगल एटले के शुभ। चिरंजीवी एटले के दीर्घायु। फलत एटले के परिणामत। अने दफ्तर एटले के कार्यालय। अहींया आपणे पहला पाठनुं रिविजन पूरुं करीए छीए। हवे बीजो पाठ आपणो छे કે કચ્છ કે શેર છે, યાત્રા વચ્ચે છે, કચ્છની વાત કરી છે તે પાઠનું આપણે રિવિઝન કરીએ તો તેમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે વિકલ્પો સે સહી ઉત્તર લખીએ, જેમાં પહેલો વિકલ્પ છે કે નારાયણ સરોવર મેં કોણ સા મંદિર પ્રસિદ્ધ હૈ, તો કે કોટેશ્વર કા। બીજું, ગુજરાત કા રેગિસ્તાન કિસે કહા જાતા હૈ, તો કે કચ્છ સે। ત્રીજું, શ્રી હરેશ ઢોલકિયા કહાં સે નિવાસી થે, તો કે કચ્છ કે નિવાસી થે। ચોથું, કચ્છ કી શેર કિસ લેખક દ્વારા લિખિત પુસ્તક હૈ, તો તેનો જવાબ છે કે હરેશ ઢોલકિયા કા પુસ્તક લિખિત હૈ, બરાબર। હવે પાંચમું જોઈએ તો કે યહ નગર જૈસા લગને વાલા એક બડા ગાંવ હૈ, જિસે ક્યા કહેતે હૈ, તો કે ભચાઉ કહેતે હૈ। છઠ્ઠું, કંડલા ક્યાં હૈ, તો કંડલા એક બંદરગાહ હૈ। એના પછી સાતમું, કચ્છ મેં બહતર જીનાલય કહાં હૈ, તો કે માંડવી મેં હૈ। અને આઠમો વિકલ્પ છે કે સુજન કચ્છ કી કલા કા પરિચય કરાને વાલા એક ખાલી જગ્યા હૈ, તો કે સંસ્થા હૈ। હવે એના પછીનો પ્રશ્ન છે કે સહી વાક્યાંશ ચૂન કર પૂરા વાક્ય ફિર સે લિખીએ, જેમાં પહેલું વાક્ય આપણને આપેલું છે કે કચ્છ કો હમ મ્યુઝિયમ કહ સકતે હે ક્યોંકી, તો તેનો જવાબ છે કે યહાં અનેક દર્શનીય સ્થાનો કા વૈવિધ્ય હે, ઇસલિયે ઉસે મ્યુઝિયમ કહેતે હે, જેનો જવાબ આવશે ક। બીજું જોઈએ તો કે નખત્રાણા લોકપ્રિય સ્થાન હે ક્યોંકી, તો તેનો જવાબ છે કે યહ પ્રાકૃતિક નજરો કા કેન્દ્ર હે, જેનો જવાબ આવશે બ। હવે ત્રીજું આપણને પૂછ્યું છે કે કાલા પહાડ પર ચઢકર રેગિસ્તાન કી ઝાંખી કરના, તો તેનો જવાબ છે એક અનૂઠા અનુભવ હોના। એના પછીનું પેજ આપણને આપેલું છે, ત્યાં આપેલું છે કે કોષ્ટક સે ઉચિત શબ્દ ચૂનકર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ, બરાબર। જેમાં પહેલું આપણને આપેલું છે કે સામા ખ્યાલી કો હમ કચ્છ કા ખાલી જગ્યા કહ શકતે હે પ્રવેશ દ્વાર। જો તમને ખાલી જગ્યાના ઓપ્શન પરીક્ષામાં પૂછાશે નહીં, આપણે જાતે ખાલી જગ્યા પૂરવાની છે। બીજી ખાલી જગ્યા છે કે ગાંધીધામ મેં ખાલી જગ્યા પ્રજા પાકિસ્તાન સે આકર બસ ગઈ હૈ, તો કે સિંધી પ્રજા। ત્રીજું, હાજી પીર મેં પીર કા ખાલી જગ્યા હૈ, તો શું આવશે મજાર હૈ। એના પછી ગાંધી સ્મૃતિ કા સ્થાન ખાલી જગ્યા મેં હૈ, તો કે આદિપુર મેં। અને પાંચમી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા સે કચ્છ કી યાત્રા પૂર્ણ હોતી હૈ, તો કે સૂરજબારી સે। હવે આગળ જોઈએ તો આગળનો પ્રશ્ન આપણને આપેલો છે કે એક એક વાક્ય મેં ઉત્તર લિખીએ, તો પહેલો પ્રશ્ન આપણને પૂછેલો છે કે કચ્છ કા અપના હી મહત્વ ક્યો હે, તો તેનો જવાબ છે કે કચ્છ મેં અનેક દર્શનીય પ્રાંત તથા રમણીય સૌંદર્ય કે કારણ કચ્છ કા અપના હી મહત્વ હૈ। બીજો પ્રશ્ન છે કે કચ્છ કો મ્યુઝિયમ ક્યો કહેતે હૈ, તો તેનો જવાબ છે કે કચ્છ કે પૌરાણિક મહત્વ કે કારણ તથા વૈવિધ્યપૂર્ણ દર્શનીય સ્થાનો કે કારણ કચ્છ કો મ્યુઝિયમ કહા જાતા હૈ। ત્રીજું જોઈએ તો કે કંડલા સે દક્ષિણ મેં કોનસા જૈન યાત્રાધામ સ્થિત હૈ, તો તેનો જવાબ છે કે કયું યાત્રાધામ સ્થિત છે, કે ભદ્રેશ્વર જૈન યાત્રાધામ સ્થિત હૈ। ચોથું જોઈએ તો કે માંડવી કે પાસ સ્થિત ગાંવો કે નામ બતાવીએ, તો કે ડુંગરા, કોઠીરા, સુધરી ઓર જખો માંડવી કે પાસ સ્થિત ગાંવ હૈ। હવે એના પછીનો પ્રશ્ન આપણને પૂછેલો છે કે નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર દો દો વાક્ય મેં લિખીએ, જેમાં પહેલો પ્રશ્ન આપણને પૂછેલો છે
કે કચ્છ કે ગાંધીધામ નગર કી ક્યાં વિશેષતા હૈ? તો તેનો જવાબ છે કે ગાંધીધામ ઔદ્યોગિક કારખાનો કા નગર હૈ, યહાં સિંધી પ્રજા પાકિસ્તાન સે આકર બસ ગઈ હૈ. બીજો પ્રશ્ન છે કે ભદ્રેશ્વર ક્યો પ્રસિદ્ધ હૈ? તો તેનો જવાબ છે કે ભદ્રેશ્વર જૈનો કા અતિ પ્રાચીન યાત્રાધામ હોને કે કારણ પ્રસિદ્ધ હૈ. યહાં જૈનો કા 2500 વર્ષ પુરાના સંગમ રમર સે બના જીનાલય હૈ, ઇસલિયે વ પ્રસિદ્ધ હૈ. એના પછીનો પ્રશ્ન આપણને પૂછેલો છે કે સમાનાર્થી શબ્દ. તો સમાનાર્થી શબ્દમાં પહેલું પૂછેલું છે કે સ્થાયી એટલે કે કાયમી અથવા તો હંમેશ કે લીએ રહેને વાલા, જેસે આપણે સ્થાયી કહેતે હૈ. ગ્રામ્ય એટલે કે ગ્રામીણ, ગાંવ કે લોકો કે સંબંધિત. એના પછી છે રેગિસ્તાન એટલે કે રેતીલા. એના પછી દર્શનીય એટલે કે દેખને લાયક, બરાબર, જે દેખે છે, જે જોવે છે એને દર્શનીય કહેવાય છે. ખંડિત કરના એટલે કે તોડફોડ કરના. ભૂચાલ એટલે કે ભૂકંપ. આધુનિક એટલે કે નવીનતા. સૌંદર્ય એટલે કે સુંદરતા અને નજારા એટલે કે દ્રશ્ય, બરાબર. હવે અહીંયા આપણે બીજા પાઠનું રિવિઝન પૂરું કરીએ છીએ. તો બધા જ વિદ્યાર્થીઓ પરીક્ષાની સરસ મજાની એવી તૈયારી કરો અને સારું એવું પેપર લખો તેવી મારી શુભ કામના. અહીંયા આપણે રિવિઝન પૂરું કરીએ છીએ. અસ્તુ, જય હિન્દ.